નમસ્કાર વિદ્યાર્થી, હું પરમાર ઇલા શિવમ વિદ્યાલય ધોરણ 2 વિષય હિન્દીનો આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી, ગયા પ્રિયાની અંદર આપણે પાન નંબર 50નો અભ્યાસ કર્યો. આજે આપણે પાન નંબર 51નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી, પાન નંબર 51 પર હું જે રીતના સમજાવું અને જે રીતના લખાવું એ રીતના તમારે બધાએ પાન નંબર 51 પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ, આપણે ગયા પ્રિયડની અંદર પેજ નંબર 50નો અભ્યાસ કર્યો. આજે આપણે પેજ નંબર 51નો અભ્યાસ કરીશું. તો સૂચના જોઈએ. આપણે ચિત્ર દેખો, કોષ્ટક સે સહી શબ્દ ધૂન કર, ચિત્ર કે નીચે લીખો, ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્ર નીચે લખો. તો વિદ્યાર્થી, આપણાને જોઈએ કે આપણને અહીંયા કેટલાક કૌંસ આપેલા છે, બરાબર? કૌંસની અંદર કેટલાક શબ્દ આપેલા છે, એ શબ્દ આપણે શું કરવાના છે, શોધીને આ ચિત્રના નીચે લખવાના છે. તો આપણે જોઈએ, સૌ પ્રથમ આપણને આ શાનું ચિત્ર જોવા મળે છે? તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આ મકાનનું ચિત્ર છે, બરાબર? આપણે તમે બધા કહો છો ને, અને શું કહેવામાં આવે છે, ઘર કહેવામાં આવે છે. શું કહેવાય? ઘર કહેવામાં આવે છે. તો આપણે શબ્દ શોધીશું. ટમટમ, ધર, મગર, બતક, હલ, રક્ષક, ઝરણા, છત્ર, શ્રવણ, પતંગ, ફળ અને ઘર. તો અહીં રહું ઘર. તો હવે આપણે શું લખીશું? આના નીચે લખીશું ઘ ર. તમે બધાએ મારી સાથે લખ્યું ઘર, લખ્યું ને? તો આ રીતના બધાએ મારી સાથે લખવાનું છે ઘ ર, બરાબર? એના પછી શેનું ચિત્ર છે? મગરનું ચિત્ર છે. તો અહીં આગળ આપણે લખીશું ટમટમ, ધળ અને અહીં રહું મગર. બધા મારી સાથે લખવાનું છે મ ગ ર, બરાબર? એના પછી આ શાનું ચિત્ર છે? આપ જે પર્વત જેવો આકાર છે ને, લાગે છે ને આપણાને, બરાબર? તો એને શું કહેવામાં આવે છે? ગળ કહેવામાં આવે છે. આપણે શોધીએ ટમટમ, ધળ, બતક, હળ, રક્ષક, ઝરણા, છત્ર, શ્રવણ, પતંગ, ફળ અને ઘ ઢ. અહીં આપણે લખીશું ગ ઢ, બરાબર? એના પછી આપણે જોઈએ ઘોડાગાડી છે. ઘોડાગાડીની હિન્દીમાં શું કહેવાય? ટમટમ કહેવાય. તો અહીં રહ્યું ટમટમ. અહીં આગળ આપણે લખીશું ટ મ ટ મ, બરાબર? હવે આપણે નીચે જોઈએ. જે શરીરનો એક ભાગ છે એને શું કહેવામાં આવે છે? ધડ કહેવામાં આવે છે. તો ટમટમની બાજુમાં આપણે જોઈએ તો અહીં રહ્યું ધડ, બરાબર? તો અહીં આગળ આપણે લખીશું ધ ડ. એના પછી જે રાજા મહારાજા હોય છે તે પોતાના માથા ઉપર ધારણ કરે છે, એમાં શું કહેવામાં આવે છે? છત્ર કહેવામાં આવે છે, બરાબર? તો બતક, હર, રક્ષક, ઝરણા અને છત્ર. તો અહીં આગળ આપણે લખીશું છ ત્ર, બરાબર? એના પછી આપણે જોઈએ આ શું છે, તમે બધા આવ્યો ચગાવશો ઉત્તરાયણમાં, એને શું કહેવામાં આવે છે? પતંગ કહેવામાં. તે લખીશું પ ત ગ, બરાબર? એના પછી આપણે જોઈએ જે આપણે જોઈએ છીએ કે જે આપણને ઉલ્લુ બનાવીને, બરાબર, ગમે તે રીતના આપણી પાસે જે શું છે વસ્તુ કોઈ પણ લઈ લે છે એને શું કહેવામાં આવે છે? ઠગ કહેવામાં આવે છે, બરાબર ને? તો અહીં આગળ આપણે લખીશું ઠ ગ, જઈ રહું ઠગ છે ને? એના પછી આપણે જોઈએ જે આપણે જોઈએ છીએ કે આ શું છે, પાણી વહે છે એને શું કહેવામાં આવે છે? ઝરણું કહેવામાં આવે છે. એની હિન્દીમાં શું કહેવાય? ઝરણા કહેવાય. તો જોઈએ બતક, હર, રક્ષક અને ઝરણા. અહીં આગળ આપણે લખીશું જ ર ના. એના પછી જોઈએ આ શું છે, રસ્તો છે, અને રસ્તાને શું કહેવાય હિન્દીમાં? સડક કહેવાય. બતક, હર, રક્ષક, છત્ર, શ્રવણ, પતંગ, ફળ અને સડક. અહીં રહું સડક. અહીં આગળ આપણે લખીશું સ ડ ક. એના પછી આ શાનું ચિત્ર છે? બતકનું ચિત્ર છે. તો અહીં આપણે લખીશું બ ત ખ. એના પછી શાનું ચિત્ર છે? શ્રવણનું ચિત્ર છે, બરાબર? તો અહીં રહું શ્રવણ. અહીં આગળ આપણે લખીશું સ્ર વ ન. લખ્યું શ્રવણ બધાએ મારી સાથે?
હવે આપણે જે આપણે જોઈએ છીએ કે બોર્ડર પર જે આપણી રક્ષા કરે છે એને શું કહેવામાં આવે છે હિન્દીમાં? રક્ષક કહેવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો બતક, હલ અને રક્ષક આવી રહ્યું. જો તમારે બધા મારી સાથે લખવાનું છે, રક્ષક લખ્યું બધાએ, રક્ષક લખ્યું ને. એના પછી આપણે જોઈએ કે જે શુભકર્મ કરવાનું હોય છે જ્યારે આપણે, જેમ કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ છીએ બરાબર, કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે આપણે જોઈએ છીએ કળશ મૂકવામાં આવે છે બરાબર. એને હિન્દીમાં શું કહેવામાં આવે છે? કળશ કહેવામાં આવે છે. તો જો આવી રહ્યું કળશ, તો અહીં આપણે લખીશું ક લ સ, લખ્યું બધાએ. એના પછી જે શું છે, ફળો છે બરાબર, એટલે એને શું કહેવામાં આવે હિન્દીમાં? ફળ કહેવામાં આવે. તો આવી રહ્યું ફળ. તો આપણે અહીં આગળ લખીશું ફ લ બરાબર. એના પછી આપણે જોઈએ જે ખેડૂત લોકો ખેતીમાં ઉપયોગ કરે છે જેનો, એને શું કહેવામાં આવે છે? હલ કહેવામાં આવે છે. હળ કહેવામાં આવે છે એને હિન્દીમાં શું કહેવાય? હલ કહેવાય. અહીં રહ્યું હલ. તો આપણે લખીશું હ લ. બધાએ લખ્યું ને મારી સાથે પેન નંબર 51? તો વિદ્યાર્થીઓ પેન નંબર 21 પરના જે ચિત્ર છે એ ચિત્રથી આપણે શું કરવાનું છે? કૌંસમાંથી શબ્દ શોધીને આની અંદર લખવાના છે આ ખાલી જગ્યામાં. તો તમારે બધાએ પાઠ્યપુસ્તકના પેન નંબર 51 ઉપર સ્વચ્છ અને સુંદર રીતે હું જે રીતના લખાયું ને, જે રીતના સમજાવ્યું, એ રીતના તમારે પેન નંબર 51 પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ કરવાનું રહેશે